गणित जयरे आजना बाळको माटे बोरिंग सब्जेक्ट थई गयो छे त्यारे केटलाक बाळको एवा पण छे जे मेथ्स ने गेम नी जेम एन्जॉय करे छे। हवे आनी पाछळ गणित नो केवो जादू छे जोईए अने साथे साथे आपणा अमदावाद मां पण आवा क्लासेस छे के जे बाळको ने गणित समजवामां सरळ करी दे छे। तो चालो जोईए आना विषयनो एक विशेष अहेवाल। गणित नाम सांभळीने ज बाळकोनुं मोह चढ़ी जतुं होय छे कारण के आंकड़ानी आ मायाजाळ दरेक बाळकने सरळ नथी लागती। स्कूल होय के घर बाळको माटे मेथ्स ए माथानो दुखावो थई जतो होय छे અને તેમને તે વિષય ભણવામાં માતા પિતા અને શિક્ષકોની હાલત ખરાબ થઈ જતી હોય છે। પરંતુ હવે નહીં, હવે ગણિતને ગણતરીની મિનિટોમાં ઉકેલવાનો સરળ માર્ગ મળી ગયો છે। તો ચાલો જોઈએ મેથ્સને ઈઝી ટ્રિકમાં ફેરવવાની રીત। ઓકે, એડિશનની સાથે સાથે ડિવિઝન પણ કર્યું। મલ્ટીટાસ્કિંગ જે યુસી માસમાં બહુ સારી રીતે બાળકોની અંદર ડેવલપ થાય છે। 45/2 હવે પ્રિયાંશ टू नंबर्स ना सम साथे करे छे। सिंगल डिजिट 20 नंबर बनने अलग अलग छे पन बे सम साथे करे छे। रेडी प्रियांश? यस। 9 5 3 2 2 3 8 6 5 6 5 7 1 9 2 3 8 9 6 9 9 4 that is 107 47. Okay, the first answer 107 and the second answer 47 is right। યુસી માસ એ 4 થી 15-12 વર્ષના બાળકોનો બ્રેન ડેવલપમેન્ટ કન્સેપ્ટ છે, એબેકસ કોર્સ છે। એબેકસ નામનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય જેની મદદથી બાળકો પોતાની એરિથમેટિક સ્કિલ ડેવલપ કરે છે, પણ એક્ચ્યુઅલ કન્સેપ્ટ જે છે એ લોકોનું બ્રેન વધારે શાર્પ થાય છે। બ્રેન શાર્પનિંગથી મારો મતલબ છે કે એ લોકોના બધા જ કોગ્નિટિવ સ્કિલ્સ ડેવલપ થાય છે જે બાળકોની અંદર જ હોય છે। ફોર એક્ઝામ્પલ, કોન્સન્ટ્રેશન બહુ જ વધે છે, મેમરી બહુ જ શાર્પ થાય છે, લિસનિંગ સ્કિલ, વિઝન, લોજિક, આ બધી જ સ્કિલ્સ બાળકોની અંદર હોય છે જે યુસી માસના પ્રોગ્રામ કર્યા પછીથી વધારે શાર્પ થાય છે, જે લોકોને ફ્યુચરમાં બહુ જ કામ લાગે છે। ફોર એક્ઝામ્પલ, જ્યારે બાળક યુસી માસ જોઈન કરે છે ત્યારે એની કેલ્ક્યુલેશન સ્પીડ બહુ જ નોમિનલ હોય છે, રાઈટ? અને અમારી વર્ષમાં 3 કોમ્પિટિશન્સ હોય છે જેમાં બાળકોને લેવલ વાઇઝ 200-200 દાખલાઓના કેલ્ક્યુલેશન્સ આપવામાં આવે છે જે એ લોકોએ ફક્ત 8 મિનિટમાં પૂરા કરવાના હોય છે। એની પણ એક રિગરસ પ્રેક્ટિસ હોય છે જેનાથી બાળકોનો હાર્ડવર્કિંગ નેચર પણ ડેવલપ થાય છે, કોન્સન્ટ્રેશન એટલું બધું ડેવલપ થાય છે કે 8 મિનિટમાં એ લોકો 200 દાખલા 7 મિનિટમાં પણ કરી શકે છે, 6 મિનિટમાં પણ કરે છે અને બધા રાઇટ પણ હોય છે।
એટલે ઓવરઓલ બાળકોનો બ્રેન ડેવલપમેન્ટ કન્સેપ્ટ છે આખા વર્લ્ડમાં મોર દેન 80 કન્ટ્રીઝમાં ચાલે છે. અને અહીંયા જે આપણું નેશનલ અને રિજનલ ઓફિસ છે એ વડોદરામાં છે, અને આપણા સીઈઓ ડૉક્ટર સ્નેહલ કારિયા છે જે વડોદરામાં બેસે છે, અને અમારા મોડરેટર મેમ છે અપેક્ષા પટેલ, એ પણ વડોદરામાં હોય છે જે અમને લોકોને ટ્રેનિંગ આપે. સ્ટાર્ટિંગમાં અમે કોમ્પિટિશન્સ આપી હતી તો એના અલગ અલગ લેવલ્સ હોય છે, તો મારે સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ આવ્યો, પછી પાછું સમટાઈમ્સ થર્ડ સેકન્ડ આવ્યો, પછી અમુક વખત ટોપ 20માં જતો રહ્યો, પછી ધીમે ધીમે પાછું રાઈઝ થઈને COC મળ્યું જે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ કહેવાય. લાસ્ટ લેવલમાં હાર્ડેસ્ટ પેપરમાં હાઈએસ્ટ સ્કોર કરવાનો એમાં આખા નેશનલ લેવલ પર. યુસી માસનો કોર્સ હવે કમ્પ્લીટ થઈ ગયો છે માસ્ટર્સ લેવલ. વચ્ચે લોકડાઉન આવ્યું હતું તો સ્પેશિયલ થેન્ક્સ ટુ ડૉક્ટર સ્નેહલ સર, CEO ઓફ ધ યુસી માસ ઇન્ડિયા, જેમને અમને લોકડાઉનમાં એક સોફ્ટવેર પ્રોવાઈડ કર્યું હતું જેમાં અમને જે ફિઝિકલ શીટમાં પેપર કરતા હતા એ અમે કોમ્પ્યુટરમાં કરતા હતા ટાઈપ કરીને આન્સર આપવાનો. તો અમે લોકડાઉનમાં પણ એનાથી એન્ગેજ રહ્યા અને અમારો કોન્ફિડન્સ ને બધું એવી રીતના જ રહ્યો. અને સ્પેશિયલ થેન્ક્સ ટુ અપેક્ષા મેમ ઓલસો, જેમને અમને કસે પાછળ પડ્યા તો ગાઈડ કર્યું, અને હમણાં ક્લાસના મેન્ટર કૃતિકા મેમ. મમ્મી પપ્પાએ પણ બહુ હેલ્પ કરી ઘરે બધું ગાઈડ કરવામાં. બ્યુરો રિપોર્ટ,